જ્યારે તમે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીઓ છો તો શું તમને ખબર છે કે એને કઈ રીતે પીવું જોઈએ? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ની અંદર હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. આખા દિવસ દરમિયાન ખૂબ વધારે પાણી પીવું જોઈએ, બરાબર? હવે ઘણા બધા લોકો આપણને એવી સલાહ આપે છે કે આખી રાત તાંબાના વાસણમાં પાણીને ભરી રાખવું જોઈએ અને બાદમાં સવારે ઉઠીને પહેલા એ પી લેવું જોઈએ. તમે પણ આવી સલાહ સાંભળી જ હશે. પરંતુ જ્યારે તમે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીઓ છો તો શું તમને ખબર છે કે એને કઈ રીતે પીવું જોઈએ? તો ભારતની અંદર સદીઓથી તાંબાના વાસણનો ઉપયોગ થાય છે. હવે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે તે ખૂબ ગુણકારી હોય છે. હવે આજના સમયમાં તાંબાનો જગ અને લોટાની જગ્યા ઉપર સ્ટીલના વાસણનો ઉપયોગ થઈ રહ્યો છે. હવે જ્યારે આપણે તાંબાના વાસણમાં પાણી રાખીએ તો એ પાણી આપણને ફાયદો અપાવશે. આ પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે, પાચન ક્રિયા મજબૂત થશે. પરંતુ ઘણીવાર લોકો તાંબાના વાસણમાં જે પાણી રાખવામાં આવે છે એની સાથે થોડી ભૂલો કરી બેસે છે, જેથી શરીરને ફાયદાની જગ્યા પર નુકસાન થાય છે. તો આજે આપણે એ જ જાણવાના છીએ કે એવી કઈ બાબતોનું ધ્યાન રાખી શકાય કે તાંબાના વાસણમાં રાખેલું પાણી આપણને ફાયદો અપાવે. તો ચાલો હવે જાણીએ કે એ કયા નિયમો હોય કે જે આપણે પાળવા જરૂરી છે. તો સૌથી પહેલા વાત કરીએ કે જ્યારે તમે આખો દિવસ તાંબાની બોટલમાં રાખેલું પાણી પીઓ છો તો આ તમારા શરીરની અંદર કોપરની માત્રા વધારશે. હવે આનાથી શું થશે? પેટનો દુખાવો, કિડની ફેલ થવી, આવી સમસ્યાઓ થઈ શકે. હવે તાંબાના વાસણમાં રાખેલું પાણી તો ફાયદાકારક છે, પરંતુ જો તમે એમાં લીંબુ અને મધ મિક્સ કરો છો અને ભૂખા પેટે સેવન કરી લો છો તો આ ઝેરનું કામ કરશે. લીંબુમાં રહેલું તત્વ કોપર સાથે મિક્સ થઈ રિએક્ટ કરશે અને આના પીવાથી તમને ગેસ, વોમિટિંગ અને આવું પાણી પીવાથી તમને ગેસ અને વોમિટિંગ જેવી સમસ્યાઓ થઈ શકે. હવે આપણે સૌ જાણીએ છીએ કે તાંબાના વાસણમાં જ્યારે આપણે પાણી રાખીએ છીએ તો આ પાણી ચાર્જ થઈ જશે, કારણ કે પાણીની તાસીર ગરમ હશે. હવે આ જ કારણ છે કે એસિડિટીની સમસ્યા પણ થઈ શકે. હવે ઘણા લોકો તાંબાના વાસણમાં ખાટી વસ્તુ મૂકવાની ભૂલ કરી બેસે છે, એટલે કે છાશ, દહીં, લીંબુ શરબત વગેરે. તો મિત્રો, જ્યારે પણ હવે તમે તાંબાના વાસણમાં રાખેલું પાણીનું સેવન કરો તો આ વાસણ દરરોજ ધોતા હશો. જો આવું કરો છો તો આ પણ તમારી ભૂલ છે. જ્યારે પણ તમે તાંબાના વાસણમાં રાખેલું પાણીનું સેવન કરો તો જરૂરી નથી કે દરરોજ તમે આ વાસણને ધુઓ. 15 દિવસે એકવાર તેને મીઠું અને લીંબુથી સાફ કરવું જોઈએ. અને જો તમે દરરોજ જ એને સાફ કરવા માંગો છો તો ફક્ત સાદા પાણીથી પણ સાફ કરી શકો છો. તો એ નાની નાની વાતો છે જે તમે જો ધ્યાને લેશો તો ચોક્કસપણે તમને ફાયદો થશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.